वडाप्रधान नरेन्द्र मोदी आह्वान ने पगले राज्य में सौ प्रथम पालनपुर खाते आज स्वस्तिक कुल जन्मदिवस की उजवणी कराई थी। शाला जन्मदिन एज अमारो जन्मदिन की भावना साथ बाळकोए शाला जन्मदिवस की उजवणी करी थी। वडाप्रधान नरेन्द्र मोदी शालाओं जन्मदिवस की उजवणी करवा आह्वान कर्यु छे त्यारे राज्य में सौ प्रथम बनासकांठा जिल्लाए पहल करी छे, जेमां पालनपुर की स्वस्तिक स्कूले वडाप्रधान आह्वान ने पगले स्कूल जन्मदिवस की शानदार उजवणी करी थी, जे अन्य शालाओं माटे पण प्रेरणारूप बनशे। એટલે બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ રાજ્યના અંદર સૌ પ્રથમ આ સ્વસ્તિક સ્કૂલ એ શરૂઆત કરી છે। માનનીય વડાપ્રધાનની એક હાકલ હતી અને શિક્ષણ વિભાગને એક સૂચન કરેલું કે દરેક શાળાનો જન્મદિવસ ઉજવાય, એટલે આ જિલ્લાના અંદર સ્વસ્તિક શાળા પરિવાર દ્વારા આખા રાજ્યના અંદર પહેલ કરવામાં આવેલી છે। આજે સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે અને દરેક બાળક પોતે એવું માની રહ્યા છે કે મારો જન્મદિવસ છે। ખૂબ જ સુંદર માહોલના અંદર એ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સમગ્ર જિલ્લાને આ શાળાઓને પ્રેરણા મળશે અને દરેક શાળાઓ પણ આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવશે અને દરેકે દરેક સ્વસ્તિક પરિવાર, એમનો સ્ટાફ, ટોટલ બાળકો બધાને અમે અભિનંદન આપીએ છીએ। અસ્તો સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત છે, કેવો અહેસાસ કરી રહ્યા છો બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે? એટલે ખૂબ સુંદર વાતાવરણના અંદર આજે કાર્યક્રમના અંદર મેં સમય આપેલો હતો અને હું પણ પોતે હાજર રહ્યો અને ખૂબ સુંદર આયોજન હતું અને આની પ્રેરણા લઈ અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓના અંદર પણ આ યોજાશે અને આની પ્રેરણા ગુજરાતની સ્કૂલો પણ લેશે। પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય એ ભાવનાથી બાળકો શાળાના જન્મદિનની ઉજવણીમાં જોડાયા હતા। બાળકો થકી બાળકો દ્વારા ઉજવણી કરાઈ હતી। શહેરમાં બાળકો દ્વારા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા। મોદી સાહેબ અહીંયા ખેલ મહાકુંભની ઉજવણી શરૂઆત વખતે આવ્યા હતા, એ વખતે એમણે કીધું હતું કે શાળાઓનો જન્મદિવસની ઉજવણી થાય। ગુજરાતમાં પ્રથમ વખત અમારી આ સોળગામ લીવા પટેલ સમાજ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પ્રાથમિક શાળામાં એનો બર્થડે છે, એની ઉજવણી બાળકો દ્વારા, બાળકો થકી અને બાળકો દ્વારા કરવામાં આવી રહી છે। આનો ખર્ચો પણ કંઈ જાતે કોઈ ખર્ચમાં નથી કર્યું, પણ બાળકો ઘરેથી ફુગ્ગા બનાવીને લાવ્યા છે, તોરણ લાવીને લાવ્યા છે, એક સુંદર માહોલ બન્યો છે અને જણાવતા આનંદ થાય કે આખા પાલનપુરની અંદર 60 થી 65 તો બાળકોએ પોતાના 10x10 મોટા બેનરો મારી અને જાણે પોતાનો બર્થડે હોય, મારો બર્થડે એટલે મારી શાળાનો બર્થડે, એ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। અન્ય શાળાઓ પણ ગામડાઓમાં પણ અત્યારે જરૂરિયાતમંદ બાળકો અભ્યાસ કરતા હોય એની અંદર પણ આ ખૂબ સારો એક મેસેજ જશે, એના કારણે એનો બર્થડે ઉજવાશે અને દાતાઓનું સન્માન થશે અને ફરીથી દાતાઓ એમાં નવા બને અને જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ સુધી પહોંચી વળાય એ માટે ખૂબ સારો આશય છે। અને અમે 75 જે વૃક્ષો વવાની વાત છે એ પણ 75 બાળકો દ્વારા 75 વૃક્ષો વવાય એની કાળજી લેવાય એ રીતના અમારા પ્રયત્ન રહેશે। શ્રીમતી એસએસ સાવી અને શ્રીમતી એમએસ સાવીમાં અભ્યાસ કરું છું, મારું નામ કાપડી જીશાની નીતિનભાઈ છે। સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશથી અમારી શાળાનો સૌ પ્રથમ જન્મદિવસ ઉજવવાનું સૌભાગ્ય મળ્યું હતું। મારી શાળાનો જન્મદિવસ એટલે મારો જન્મદેવ દિવસ એવું સૂત્ર સિદ્ધ કરતા અમે સૌ પ્રથમ વખત અમારી શાળાનો જન્મદિવસ ઉજવ્યો હતો। અમે અમારી શાળામાં શણગારીને ખૂબ જ ધૂમધામથી અમારી શાળાનો જન્મદિવસ શણગાર્યો હતો। આ જન્મદિવસમાં અમારી શાળામાં મહેમાનો આવ્યા હતા, એમને પણ અમને ખૂબ જ અભિનંદનો આપ્યા હતા। કેવું લાગ્યું જન્મદિવસ આજે? બહુ મજા આવી હતી, અમને બહુ આનંદ થયો કે અમારી શાળાનો જન્મદિવસ ઉજવાય છે, અમારી જેમ અમારી શાળા જન્મદિવસ પણ ઉજવાય છે।